આપડી વાળી નહીં, એનું કામ આપણું કામ નહીં. પહેલા તમારું નામ શું? આશીષ. આશીષ ભાઈ, બરોબર. આશીષ કાકુ તરીકે ઓળખે એમ? કાકુ. એટલે ગામ આખું કાકુ કે કઈ પ્રોબ્લેમ નથી? આપણે કેટલા વર્ષથી છે? બરોબર. અને આપણો સમય? આપણે શું શું વસ્તુ રાખીએ? ઉગ્ર ને ઠાર, એક જ વસ્તુ, બે જ આઈટમ. એમાં ચીઝ વાળું કે માંગી એવું કઈ નહીં, નેચરલ. બરોબર. અને જો આ કદાચ કોઈને આવવું હોય તો સરનામું શું? કમિશનર બંગલા મેઇન રોડ. કમિશનર બંગલાની મંજૂરી? કમિશનર બંગલા મેઇન રોડ, મંજૂરી કોમ્પ્લેક્સ. ઓકે, બરોબર. તો આપણે ઘોઘરાની ડિશ તૈયાર છે. ઈશ્વરભાઈ ઘોઘરાવાળાની ત્યાં ગરમા ગરમ છે, તો ઉપર લસણની ચટણી નાખી છે અને કાયદેસર મોઢામાં પાણી આવી ગયું. એકદમ છે ને ક્રિસ્પી નથી અને કડક જે કે ને એકદમ નરમ, અંદર નો મસાલો ગરમ છે. જો તમારે ઘૂઘરા ખાવા હોય તો એડ્રેસ જે નીચે આપવું હોય એડ્રેસ ઉપર પહોંચી જાય. અને જો આશીષભાઈ ની વાત કરીએ એટલે જાણવા મળ્યું કે 44 વર્ષ જૂની પેઢી, એટલે આશીષભાઈ થર્ડ જનરેશન છે. એમના ફાધર ના ફાધરે આ ચાલુ કર્યું. અને આશીષભાઈ આપણે કેટલા વર્ષથી ચાલુ કર્યું? બરોબર. એટલે ચાલુ તમે લીધું? ના, ફાધર. ફાધર, બરોબર. ત્યારે આપણે શું ભાવ રાખતા? અનુભવ કરી જોજો તો જ મજા આવશે. અને જે માસ્ટરી જે ઘોઘરામાં નથી ચટણીમાં છે. ચટણી લીધે જે ઘોઘરો આપણો ઉભરો આવે ને, જે વરાજા કહેવાય ને, વરાજો લગ્નમાં વરાજાની કે આબરૂ ન હોય જાણે વગર નહીં, એવી રીતે ઘોઘરામાં ચટણીની આબરૂ હોય. આપણી ગુજરાતી કલ્પની ભાષા છે. ચટણી તમારી બકવાસ હોય ને તો ઘોઘરો ગમે એવો આવે, મજા ન આવે. ચટણીની ભાઈની માસ્ટરી છે. અને એમાં ઉપરથી નમક નાખવાનું, ઈ કે કંઈક અલગ યુનિક. અને છાશ 10 રૂપિયા. મેં જોયું માડોશી પાડોશી વારાકડી 10 મિનિટમાં આવે ને એમ કે લાવતો છાશ પાતો, લાવતો છાશ પાતો. એટલે ઘોઘરાનું ચલણ અત્યારે ગરમી લીધે 2-5 ડાઉન થયું અને છાશનું ચલણ વધી ગયું. સૌથી પહેલાં ખાધો ઘોઘરા, પછી બીજો છાશ, એટલે ફર્સ્ટ ક્લાસ.